વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે તમારો પાંચમો પ્રકરણ ગદ્ય સ્વરાજ્ય કી નીવ તે જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે છેલ્લે લક્ષ્મીબાઈ અને તાત્યા વચ્ચે જે કંઈ પણ વાતચીત થાય છે તે જોયું હતું. લક્ષ્મીબાઈ કહે છે કે તૈયાર થઈ જાઓ, હવે આપણે યુદ્ધ કરવા માટે જવાનું છે. ત્યારે તાત્યા કહે છે કે મહારાણી, મને તો છે, હું તો યુદ્ધ માટે તૈયાર થઈને જ આવ્યો છું. ત્યારે લક્ષ્મીબાઈ કહે છે, જાનતી હું, લેકિન સેનાપતિ, ઇસ બાર યહ યાદ રખના કે યદિ દુર્ભાગ્ય સે વિજય ન મિલ સકી તો તુમ્હે સેના ઓર સામગ્રી દોનો કો દુશ્મન કે ઘેરે સે નિકાલ કર લે જાના હૈ. લક્ષ્મીબાઈ તાત્યાને કહે છે, મને ખબર છે કે તું યુદ્ધ માટે તૈયાર જ છે, પણ સેનાપતિ યાદ રાખજો કે જો આ વખતે આપણા નસીબ નહીં હોય, આપણા દુર્ભાગ્ય હશે, સારા નસીબ નહીં હોય અને આપણે વિજય ન મેળવી શક્યા, યુદ્ધની અંદર હારી ગયા, તો તમારે સેના અને સામગ્રી બંનેને દુશ્મનના ઘેરામાંથી બચાવી અને લઈ આવવાનું છે. આખી સેનાને બચાવી અને તમારે પાછા લઈ આવવાના છે. એ તમારી ફરજ છે સેનાપતિ. આટલું કામ તમારે કરવાનું છે કે જો યુદ્ધ દરમિયાન આપણે હારી ગયા તો સેના અને સામગ્રી બંનેને તમને પાછા પરત લઈ આવવાના છે. તાત્યા કહે છે, એસા હી હોગા, હા એવું જ થશે, હું મારી ફરજ નિભાવીશ. લક્ષ્મીબાઈ કહે છે, તાત્યા, મેરા મન કહેતા હૈ કે યહ મેરે જીવન કા અંતિમ યુદ્ધ હૈ. તે તાત્યાને સેનાપતિને કહે છે કે તાત્યા, મને એવું લાગે છે, મને અંદરથી એવી સ્ટ્રોંગ ફિલિંગ આવે છે, મારું મન એવું કહે છે કે આ મારું અંતિમ યુદ્ધ છે. જીત હોય હાર મુજે કિસી બાત કી ચિંતા નહીં, હવે આ મારા જીવનનું અંતિમ યુદ્ધ છે, તો હું જીતી જાઉં કે હારી જાઉં મને એનાથી કાંઈ ફરક પડતો નથી. મને એની ચિંતા નથી કે હું જીતી જઈશ કે હારી જઈશ. ચિંતા કેવલ ઇસ બાત કી હૈ હમારી વીરતા કલંકિત ન હોને પાય. મને તો ચિંતા માત્ર એ વાતની છે કે આપણે વીર છીએ, નિડર છીએ, તો આપણી જે વીરતા છે કદાચ એના ઉપર ક્યાંય કોઈ આંગળી ન ઉઠાવી જાય, કોઈ કલંક ન લગાવી જાય, મને બસ એ વાતની જ ચિંતા છે. તાત્યા કહે છે, બાઈ સાહબ, વીરતા આપકો પાકર ધન્ય હૈ, આપકે રહેતે કલંક હમારી છાયા કો ભી નહીં છૂ સકેગા, આજ્ઞા દીજીએ પ્રણામ. તે લક્ષ્મીબાઈને કહે છે કે તમે વીર છો, તમે નિડર છો, એટલે એવું માની અને વીરતા પણ જાણે ધન્ય છે કે લક્ષ્મીબાઈને હું વરી છું. લક્ષ્મીબાઈ વીર છે, લક્ષ્મીબાઈ પાસે વીરતા છે, તો વીરતાને પણ ધન્ય છે. આપકે રહેતે કલંક હમારી છાયા કો ભી નહીં છૂ સકેગા, જો તમે અમારી સાથે રહેશો તો અમારા પડછાયાને પણ કોઈ કલંક લગાવી શકશે નહીં, તમે માત્ર અમને આજ્ઞા આપો, એમ કહી અને લક્ષ્મીબાઈને પ્રણામ કરે છે. લક્ષ્મીબાઈ કહે છે, પ્રણામ તાત્યા, મેં સીધી યુદ્ધ ભૂમિ મેં જા રહી હું, દેર ન લગાના. તાત્યા ચલા જાતા હૈ. લક્ષ્મીબાઈ એને કહે છે કે હું ડાયરેક્ટ યુદ્ધના મેદાનમાં જઈ રહી છું, ત્યાં તમે પહોંચી આવજો, ત્યાં પહોંચતા તમે મોડું ન કરજો. અને તાત્યા ત્યાંથી હાલતો થાય છે, ત્યાંથી નીકળી જાય છે. મુંદર કહે છે, સરકાર, આજ મેં બરાબર આપકે સાથ રહૂંગી, હું આજે તો તમારી સાથે જ રહીશ. જુહી કહે છે, ઓર મેં તોપખાના સંભાલુંગી, અને તોપોની જે કંઈ પણ જવાબદારી છે એ બધી જ જવાબદારી હું સંભાળી લઈશ, એવું જુહી કહે છે. અને મુંદર છે તે લક્ષ્મીબાઈ સાથે રહેશે.
लक्ष्मीबाई कहे छे, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे। लक्ष्मीबाई कहे छे, हवे तो आपणे बधा भेगा मळी गया छे, हवे आपणे बधा भेगा मळीने का तो आपणुं राज्य प्राप्त करीने रहेशुं, अथवा तो एनो जे पत्थर એટલે કે શરૂઆત આપણે જે કરી છે એ પથ્થર બનીને આપણે રહેશું। हर हर महादेव, तीनों हर हर महादेव का उद्घोष करती हैं, त्रणे जणी हर हर महादेव ना नारा बोले छे। पृष्ठभूमि में यही उद्घोष उभर कर आता है, पृष्ठभूमि એટલે કે પાછળ જે રંગમંચ ઉપર नाटक चाली रहे हो तो ये रंगमंचनी पाछळ थी आवा नारा जोर जोर थी बोलाता हो छे ने एनो अवाज आवतो हो छे। जो मंच पर प्रकाश के धुंधलाते न धुंधलाते सब कहीं छा जाता है, फिर धीरे धीरे शांति छाने लगती है। હવે રંગમંચ ઉપર બધું હવે આછું આછું દેખાય છે અને ધીમે ધીમે રંગમંચ ઉપર સ્ટેજ ઉપર શાંતિ છવાય છે। પ્રકાશ ઉભરને લગતા હૈ ઓર પૃષ્ઠભૂમિ મેં ગીતા પાઠ કા સ્વર ઉઠતા હૈ। જે પ્રકાશ હતો એ જાણે વધારે પ્રકાશિત હતો અને પૃષ્ઠભૂમિ એટલે કે રંગમંચની પાછળથી, પડદા પાછળથી ગીતાના પાઠોનો અવાજ આવે છે, જાણે કોઈક ગીતાના પાઠો વાંચી રહ્યું છે એવો અવાજ પૃષ્ઠભૂમિમાંથી આવતો હોય છે। ને અહીંયા તમારો પ્રકરણ 5 સ્વરાજ્ય કી નીવ પૂરો થાય છે, જેની અંદર લક્ષ્મીબાઈ, તાત્યા, મુંદર, જુહી, રઘુનાથરાવ આ બધા પાત્રો લઈ અને સરસ મજાનો આ પાઠ લખવામાં આવ્યો છે। આનો સ્વાધ્યાય, શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખી નાખવાનું છે। નોટબુકની અંદર લખી એના ફોટોઝ મને મોકલવાના રહેશે। આગળનો જે પાઠ છે છઠ્ઠો, મેરી બીમારી શ્યામાને લી, તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું।